દુખાવો હતો ને કે એક 10 મિનિટ હું ઊભી શકતી હતી નહીં. ઊભું એટલે એકદમ દુખે, મારે ખુરશી લઈને બેસી જ જવું પડતું હતું, જેમ રસોઈ પણ કરી શકતી હતી નહીં. બેસું તો દુખાવો ન થાય પણ ઊભો રહે એટલે વાકું વરાઈ જાય એવો દુખાવો થતો હતો. અને પછી ઓપરેશન કરાયું. ઓપરેશન કરાવવા પછી બીજા જ દિવસે મને દુખાવો ઓછો થઈ ગયો અને સારું લાગી ગયું એમ. એટલે મને બહુ ગમ્યું એમ. અને મારા વાઇફના જે ઓપરેશન કરેલું છે એ દૂરબીન વડે કરેલું છે. મારું નામ જીવરાજભાઈ રાઘવ છે. મારો મૂળ વતન મારું દેવ ઘોઘલા છે અને હાલમાં હું ઘોઘલામાં જ છું અને નવાપરા શેરીમાં રહ્યું છું. હું પહેલાં શિપમાં જતો હતો, હવે રિટાયર થઈ ગયો છું, હવે હું ઘરે બેઠેલો છું. આ મારા ધર્મ પત્ની છે. મારું નામ મીનાક્ષી જીવરાજ સોલંકી છે. મારી ઉંમર 45 વર્ષ છે. મને પગમાં તકલીફ હતી, હું ઊભી શકતી હતી નહીં. પહેલાં જમણી સાઈડમાં દુખાવો હતો, એ પછી પાછો ડાબી સાઈડમાં આવ્યો. ડાબી સાઈડમાં સફર 3 મહિના દુખાવો રહ્યો અને પછી અમે 3-4 દવાખાને બતાવ્યું પણ કંઈ ફેર પડ્યો નહીં. એ પ્લસ ઘરમાં તો એ લોકો જરા થોડી વાર 5 મિનિટ 10 મિનિટ થાય એટલે બેસી જ જતા, ઊભા રહી શકતા હતા નહીં. અને કાંઈ બહારે પણ જવું હોય તો લઈ જઈ શકતો હતો નહીં. ને ક્યારે પણ જવું તો મારે રિક્ષા યા ટેક્સીની અંદર લઈ ને પછી હાથ પકડીને કંઈક મંદિરે કે કંઈ જવું તો જવું પડતું હતું, હાથ પકડીને જવું પડતું હતું. ને અમારે બે જ માણસ ને પછી ઘરમાં કામ કરવાનું પણ કોઈ નહીં, એટલે પછી મારે પણ બહુ તકલીફ થતી હતી. મારે પણ બધું થોડું થોડું કામ કરવું પડતું હતું. મેં તો એને બહુ જગા પર લઈ ગયો, રાજકોટ લઈ ગયો, વેરાવળ લઈ ગયો, ઉના લઈ ગયો, કોરીનાર લઈ ગયો. એની સાથે મેં બહુ રખી રહ્યો અને બહુ જ્યાં જ્યાં અહીંયા દવા જ આપતા હતા ને MRI કરાવ્યા હતા, એક્સરે બી કરાવ્યા હતા, તો બધી દવા આપી કે થઈ જશે. પણ દવાથી કંઈ થયું નહીં. પછી લાસ્ટ મોમેન્ટમાં અમે લોકો ડિસિઝન લીધું કે હવે આપણે હિતેશભાઈને મળવા જઈએ. અમદાવાદ એક જરાક મને એડ્રેસ આપેલું. પછી અમે લોકો અહીંયા ગયા તો હિતેશભાઈને પછી વાત કરી અમે, તો સાહેબે મને કહ્યું કે આને ઓપરેશન તો કરવું જ પડશે. તો પછી અમે લોકોએ નક્કી કરી નાખ્યું કે ઓપરેશન કરી નાખ્યું. ને કહી રહ્યો એક બેનને અને એક ભાઈને અમે લોકો પૂછવા ગયા તો અમને આ હિતેશભાઈનો એડ્રેસ આપ્યો કે અહીંયા તમે જાઓ બતાવવા માટે, ડૉક્ટર બહુ સરસ છે. પછી અમે ત્યાં ગયા, સાહેબને મહિલા સ્ટાફને મહિલા અમને બધું આશ્વાસન આપ્યું. 10 દિવસની દવા આપી પણ દવાએ કાંઈ ફરક પડ્યો નહીં. સાહેબે કીધું કે ઓપરેશન કરવું જ પડશે. પછી 10 દિવસનો દવા લઈને ઘરે આવ્યા, પછી વિચારી અને પાછા સાહેબ પાસે ગયા અને પછી ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવવા પછી બીજા જ દિવસે મને દુખાવો ઓછો થઈ ગયો અને સારું લાગી ગયું એમ. એટલે મને બહુ ગમ્યું એમ. અને મારા વાઇફના જે ઓપરેશન કરેલું છે એ દૂરબીન વડે કરેલું છે. ડર તો એકદમ લાગતો હતો. સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે, મારું પહેલું જ ઓપરેશન છે આટલી મારી લાઈફમાં. હજી સુધી કોઈ દિવસ ઓપરેશન નથી કર્યું એટલે હું એકદમ ડરી ગઈ. પણ હિતેશભાઈના સ્ટાફે મને બહુ સારવાર આપી, બહુ શાંતિ આપી. અને એક બેન બીજી હતી એને પણ મને બહુ શાંતિ આપી કે બેન તમે કંઈ ચિંતા કરતા નહીં, કશું કાંઈ થાય નહીં અને હું તમારી સાથે ઓપરેશનમાં જ છે. તો પણ મને તો આમ એટલો ડર હતો ને કે હું ઓપરેશનમાંથી પાછી આવવાની જ નથી, એટલી ડરી ગઈ હતી એમ. પણ એ લોકોના સ્ટાફને બહુ માનવું પડે કે બહુ મને શાંતિ આપી, સારી રીતે ઓપરેશનમાંથી બહાર લઈ આવ્યા. અને હું બહુ આમ ખુશ પણ થઈ કે મને જે દુખાવો હતો ને કે એક 10 મિનિટ હું ઊભી શકતી હતી નહીં. ઊભું એટલે એકદમ દુખે, મારે ખુરશી લઈને બેસી જ જવું પડતું હતું, એમ રસોઈ પણ કરી શકતી હતી નહીં. બેસું તો દુખાવો ન થાય પણ ઊભો રહે એટલે વાકું વરાઈ જાય એવો દુખાવો થતો હતો. રાતના સુવાતાને રડવું, બપોરના સુવાતાને રડવું કે આ કેમ થશે હવે. પછી ઓપરેશન પછી તો હવે મને બહુ સારું છે એમ. અને આમ મને એમ લાગ્યું કે કંઈક મારા શરીરમાંથી દુઃખ દૂર થઈ ગયું એમ. ઓપરેશન પછી તો મને સાહેબે મેડમે તરત જ ઊભા કર્યા, પણ મને ડર લાગતો હતો કે ઓપરેશન કર્યું છે હું કેમ ઊભી થાઉં. પણ સાહેબે કીધું કે તમે ધીમે ધીમે ઊભા થાઓ. હું એકલી મારી જાતે જ બાથરૂમમાં ગઈ. મેડમે કીધું કે એને જરા પકડજો, બાકી તું પડી જાય નહીં, ધ્યાન આપજે અને ધીમે ધીમે સાચવીને જાવાઓ. એટલે પહેલા જ દિવસે હું વોશરૂમ પર જઈને આવી એમ. બીજા દિવસે તો સાહેબે મને ચલાવી, સ્ટેન આપીને મારી સાથે સાહેબ ચાલ્યા. પછી મેડમ બી હતી એને પણ બહુ સાથ આપ્યો. 2 દિવસ મને જરા દુખાવો લાગ્યો. પછી તો 3જા દિવસે તો મને બહુ આમ એમ લાગ્યું કે ઘણું સારું છે એમ. આજે મને સારું છે. 1 મહિનો અને 10 દિવસ ઉપર થઈ ગયા. પણ અત્યારે હું ચાલી શકું, બેસી શકું, સારી રીતે ઉઠી શકું, એવી રીતના મને સારું જ છે એમ. નહીં ધોઈ બધું શકું છું. 15 દિવસ સાહેબે કીધું કે 15 દિવસ આરામ કરજો, નાવા ધોવાનું મનાઈ કરી હતી.
અને અત્યારે તો હું જાતે બધું જ કરી શકું છું એમ. રિકવર તો એકદમ થઈ જ ગયેલું છે, જે પગમાં એને દુખાવો હતો ને એ તો એકદમ ક્લિયર થઈ ગયું છે, ને હવે એને કંઈ એટલું ઓલું નથી. ને મારા નજરની અંદર જે એને ચાલતા જોઈને મને ખુશી છે કે બરાબર ચાલે છે, કારણ કે પહેલાં એટલા ચાલી શકતા હતા અને પકડીને ચલાવવું પડતું હતું. મને સાહેબને જે વાતના ઉપર એટલો ખુશ થયો કે સાહેબને મેં જ્યારે ગુડ મોર્નિંગ બોલ્યું તો સાહેબ કે જય શ્રી કૃષ્ણ, એટલે મને એમ થયું કે સાહેબ બહુ સરસ માણસ છે અને સારી રીતે વાત કરી શકે છે, અને કોઈને એમ નથી કે હું ડૉક્ટર છું અને નોર્મલી વાત બધી સાથે કરે છે, અને સ્ટાફના માણસમાં બહુ સરસ છે, બહુ સહારો આપ્યો રહેવા માટે અને સાફ સફાઈ પણ બહુ છે, અને બહુ અમને 2 દિવસ સુધી રૂમ પણ આપેલા અને બહુ સરસ છે. તમને બી કોઈને પણ એવી તકલીફ હોય અને તમને યોગ્ય લાગે તો તમે જઈ શકો છો લેવલ હોસ્પિટલમાં, ને ડૉક્ટર સારા છે. મને તો બહુ સારું લાગ્યું અને મને બહુ ગમ્યું પણ કે અહીંયા હું આવી તો મને બહુ ભગવાનની મહેરબાની કે ડૉક્ટર સાહેબે મને આટલી સારી કરી દીધી. બાકી તો હું ઘરમાં 3 મહિનાથી રડતી હતી કે મારું શું થાય. અત્યારે હું એકલી જ છે, મારી બેબી એક જ છે, અમે 2 માણસ છે, ઘરમાં કોઈ કરવાવાનું પણ હતું નહીં. અને હું અહીંયા આવી પછી મને બહુ આમ હિંમત પણ આવી ઓપરેશન પછી, અને મને એ લોકોએ બહુ આમ શાંતિ આપી ને ઓપરેશન કર્યું ને તો પણ મને બહુ આમ સારું લાગ્યું કે સાહેબે મને હકીકતમાં મને સારી કરી એમ, અને મને ઘર ચાલતી કરીને મોકલી. બાકી હું ચાલી શકતી હતી ને બાકી બાકી એકદમ ચાલું, જાણે પગમાંથી કંઈ તૂટી ગયું હોય એવી રીતના ચાલતી હતી હું એમ. ને પછી બીજા જ દિવસે સાહેબે ઓપરેશનમાંથી કરી અને ચાલવા લાગી તો એકદમ સીધી સરસ જ ચાલી હું એમ. એટલે મને તો એમ લાગ્યું કે સાહેબે મને એક નવું જીવન કંઈક આપ્યું લાગે. હવે પછી આગળ તો આપણે કંઈ વિચારીએ ને એમ. અને એ લોકોનો સ્ટાફનો માણસ પણ અમને બહુ ગમ્યું. અમને એમ લાગ્યું કે અમારા કંઈ પરિવારના જ માણસ છે. એ લોકોનો બહુ ખૂબ ખૂબ આભાર, સાહેબનો ખૂબ ખૂબ આભાર એમ કે સાહેબ પણ બહુ સરસ છે, માનવતા છે સાહેબમાં, સ્ટાફમાં પણ માનવતા છે, બધાને સારી રીતે જવાબ આપે છે, બધાને સારી રીતે દર્દીને સાચવે છે અને બધા ધ્યાન આપવા આવે છે. 10-15 મિનિટે આપણાને પૂછપરછ કરે છે, કંઈ તકલીફ નથી એવી રીતના અમારી સારવાર કરી. અમને બહુ ગમ્યું એમ. બધી હોસ્પિટલ કરતાં અમને લીવેલ હોસ્પિટલમાં બહુ ગમ્યું એમ. બધાને અમે આવીને વાતો પણ કરી કે હોસ્પિટલ બી બહુ સરસ છે, સ્ટાફ પણ બહુ સરસ છે, સાહેબ બી બહુ સરસ છે. એટલે બધા સાહેબ મેડમ અને સ્ટાફનો બહુ ધન્યવાદ, બહુ આભાર.